ધોરણ છ સ્વાધ્યાય પોથી યુનિટ બે અ શિપ કેન વોક. પહેલો પ્રશ્ન, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. પહેલો પેરેગ્રાફ, લાયન સેઝ રોનિંગ હુ આર યુ. રાયન સિંહ છે ગર્જના કરીને કે છે તું કોણ છે. કેમલ સેઝ લુક એટ ડાઉન એટ ધ લાયન. લાયન સામ નીચું જઈને બોલે છે આઈ એમ ધ સીપ ઓફ ધ ડેઝર્ટ. હું રણનું વહાણ છું. હુ આર યુ, તું કોણ છો. લાયન ડુ યુ નો મી, તું મને નથી જાણતો. એ કે આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું કોણ છું, હું જંગલનો રાજા છું. કેમલ આર યુ, ઓહ આઈ સી. ઈ કે તું છો. ઈ કે ઓહ આઈ સી. ઓ ઈ કે જોયું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પેલું, વોટ ઇઝ ધ કેમલ, કેમલ શું છે. તો આપણે પાઠની અંદર જોયું આઈ એમ ધ સીપ ઓફ ધ ડેઝર્ટ, ઊંટ છે તે રણનું વહાણ છે. એટલે આપણે લખશું ધ કેમલની વાત કરી. ધ કેમલ ઇઝ એપ, એટલે ઇઝ ધ કેમલ ઇઝ શું છે. તો કે ધ સીપ ઓફ ધ ડેઝર્ટ, ઊંટ છે તે રણનું વહાણ છે. પહેલો અક્ષર કેપિટલ અને જવાબ પૂરો થાય એટલે છેલ્લે પૂર્ણ વિરામ. બીજો, વોટ ઇઝ ધ લાયન, લાયન શું છે. તો આપણે જોયું સિંહ છે તે કિંગ ઓફ ફોરેસ્ટ, જંગલનો રાજા છે. તો આપણે લખશું ધ લાયન. તો ધ લાયન આપણે આપ્યો છે, ઇઝનું ઇઝ જ રાખશું. ધ લાયન ઇઝ શું છે. તો કે ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, સિંહ છે તે જંગલનો રાજા છે. આન્સર ધ ક્વેશ્ચન, સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એબીસીડી ઇન ધ બ્રેકેટ. પહેલું છે અ લાયન સ્ક્વીક્સ, રોર્સ, બાર્ક્સ કે નાઇટ્સ. તો આપણને ખબર છે કે સિંહે શું કર્યું હતું, ગર્જના કરી હતી. તો ગર્જના માટેનો કયો શબ્દ છે, તો કે રોર્સ, એટલે સાચો વિકલ્પ છે બી. ધ કેમલ ઇઝ, કેમલ શું છે. સીપ ઓફ ફોરેસ્ટ, જંગલનું વહાણ છે. સીપ ઓફ ડેઝર્ટ, રણનું વહાણ છે. કિંગ ઓફ ફોરેસ્ટ, જંગલનો રાજા છે. કે કિંગ ઓફ ડેઝર્ટ, કે રણનો રાજા છે. તો આપણે જોયું કે જે ઊંટ છે તે સીપ ઓફ ડેઝર્ટ, રણનું વહાણ છે. સાચો વિકલ્પ છે બી. ત્રીજું, ધ લાયન ઇઝ ધ સિંહ શું છે. સીપ ઓફ ફોરેસ્ટ, જંગલનું વહાણ છે. સીપ ઓફ ડેઝર્ટ, રણનું વહાણ છે. કિંગ ઓફ ડેઝર્ટ, રણનો રાજા છે. કે કિંગ ઓફ ફોરેસ્ટ, તો આપણે જોયું સિંહ છે તે જંગલનો રાજા છે. એટલે આપણે લખશું કિંગ ઓફ ફોરેસ્ટ, સાચો વિકલ્પ છે સી. નેક્સ્ટ પેરેગ્રાફ, પેરેગ્રાફ નંબર બે. લાયન સેઝ યુ કોલ યોર સેલ્ફ ધ સીપ ઓફ ધ ડેઝર્ટ. જી કે તું તારી જાતને જઈ કે રણનું વહાણ કહે છે. કે હાઉ કેન યુ બી અ સીપ, તું ઈ કેવી રીતે વહાણ હોઈ શકે. યુ આર એનિમલ, તું તો પ્રાણી છો. ઈ કે કેમલ સેઝ લુક એટ માય ફીટ, ઈ કે મારા પગ સામું જો. ધે આર થિક એન્ડ પેડેડ, તે કેવા છે. તો કે તે જાડા અને પેડેડ, એટલે ગાદીવાળા છે. પગ કેવા છે, તો કે જાડા અને ગાદીવાળા છે. ધ વોટસન ડઝ નોટ બર્ન ધે મ, સૂર્યનો ગરમ રહેતી છે. વોટસન એટલે સૂર્યનો ગરમ તડકો છે, અથવા સૂર્યની ગરમી છે તેને દઝાડી શકતી નથી. લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ, ઈ કે તો મારા પગે ગાદીવાળા છે. થોન્સ ડુ નોટ પ્રિક ધીમ, તેની અંદર કાંટા ખૂંચતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર, અને હું 80 કિલોમીટરની ઝડપે દોડી પણ શકું છું. કેમલ સેઝ દેટ ઇઝ ટ્રુ, તારી વાત સાચી છે. યુ કેન રન 80 કિલોમીટર્સ પર અવર ઇન ધ ફોરેસ્ટ, તું જંગલની અંદર 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. બટ યુ કેન નોટ રન ઇવન 1 કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ, પણ તું ગરમ રેતીની અંદર 1 કિલોમીટર પણ દોડી શક નહીં 1 કલાકમાં. લાયન મે બી નોટ, કદાચ હું ન દોડી શકું, પણ હજી બોલે છે. વાક્ય અધૂરું છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, નીચેલા પહેલા પ્રશ્નનો જવાબ આપો. પહેલું છે વાય કેન નોટ હોટ સન બર્ન ધ કેમલ્સ ફીટ, શા માટે સૂર્યનો તડકો છે તે ઊંટના પગને દઝાડી શકતો નથી. એવો ગરમ તડકો હોય તો આપણે બહાર જઈએ તો આપણા પગે બળવા માંડે છે. તો આવી એ તો ગરમ રેતીમાં ઊંટના પગ શા માટે છે બળતા નથી, એને શું કામ નથી દાજી જતા. તો આપણે જોયું ધે આર થિક એન્ડ પેડેડ, કેનાથી પ્રશ્ન પૂછવાનો છે, વાયથી પ્રશ્ન પૂછવાનો છે. એટલે આપણે જવાબમાં કેનાથી બીકોઝ આવવું જોશે. તો વાય કેન નોટ ધ વોટસન બર્ન ધ કેમલ સ્વીટ, તો આપણે જવાબ ક્યાંથી લખશું, તો અહીંથી લખશું ધ વોટસન. પહેલા પ્રશ્નમાંથી જવાબ ચાલુ કરવો પડશે. કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ, સૂર્યનો ગરમ તડકો ઊંટના પગને દઝાડી શકતો નથી. કારણ આપવું પડશે, વાય છે એટલે બીકોઝ, કારણ કે શું કામ. તો કે ધે આર થિક એન્ડ પેડેડ, એટલે આપણે લખશું ધે બે પગની વાત થાય, ચાર પગ હોય એટલે આપણે લખશું ધે આર થિક એન્ડ કેવા હોય છે, તો કે જાડા અને ગાદીવાળા હોય છે. પેડેડ પૂરો જવાબ પૂરો થાય એટલે છેલ્લે પૂર્ણ વિરામ. પ્રશ્ન નંબર બે, આર ધ લાયન્સ ફીટ પેડેડ શું.
સિંહના પગની અંદર ગાદી હોય છે, આપણે જોયું ઊંટના પગની અંદર ગાદી હોય છે, તો શું સિંહના પગની અંદર ગાદી હોય છે? તો આપણે પાઠની અંદર જોયું, હા સિંહના પગની અંદર એ ગાદી હોય છે. એટલે જવાબ આપણે હામાં લખશું, સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન ચાલુ થયો છે એટલે હા અથવા નામાં પહેલાં જવાબ દેવો પડે. હોય છે તો કે હા, એટલે આપણે લખશું યસ, પછી જવાબ અધૂરો છે એટલે આપણે અલ્પ વિરામ કર્યું, હા ધ લાયન્સ ફીટ આર પેડેડ, હા સિંહના પગમાં ગાદી હોય છે. જવાબ પૂરો થાય એટલે છેલ્લે પૂર્ણ વિરામ અને પહેલો અક્ષર છે એટલે વાય આપણે કેપિટલ કરવાનો છે. ત્રીજું, વાય કેન નોટ થ્રોન્સ પ્રિક ધ લાયન્સ ફીટ, શા માટે એ કાંટાઓ છે તે સિંહના પગમાં ખૂંચતા નથી? વાયથી પ્રશ્ન ચાલુ થયો, આપણે બીકોઝથી જવાબ આપવો જ પડશે. તો આપણે પહેલાં સવાલમાંથી જ લખી નાખશું, થ્રોન્સ એટલે કાંટાઓ, કેન નોટ પ્રિક ધ લાયન્સ ફીટ, કાંટાઓ સિંહના પગમાં ખૂંચતા નથી. કારણ કે શું કામ નથી ખૂંચતા? તો કે ધે આર પેડેડ, તેની અંદર ગાદી હોય છે, ગાદીવાળા પગ હોય છે. ચોથું, હાઉ ફાસ્ટ કેન ધ લાયન રન, સિંહ કેટલો ઝડપથી દોડી શકે છે? તો આપણે લખશું ધ લાયન કેન રન, સિંહ દોડી શકે છે કેટલો? તો કે 80 કિલોમીટર્સ પર અવર, એક કલાકની અંદર તે 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. એક કલાકની અંદર તે 80 કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ABCD ઇન ધ બ્રેકેટ. પહેલું છે ધ લાયન કેન રન, સિંહ કેટલું દોડી શકે છે? 80 કિલોમીટર્સ પર સેકન્ડ, 80 કિલોમીટર્સ પર મિનિટ, 80 કિલોમીટર્સ પર અવર કે 80 કિલોમીટર પર ડે? તો આપણે જોયું એક કલાકની અંદર તે 80 કિલોમીટરનું અંતર કાપી શકે છે એટલે સાચો વિકલ્પ છે સી. બીજું, ધ કેમલ્સ ફીટ આર, ઊંટના પગ કેવા હોય છે? થીન એન્ડ પેડેડ, પાતળા અને ગાડીવાળા હોય છે. થીક એન્ડ પેડેડ, જાડા અને ગાડીવાળા હોય છે. થીન એન્ડ સોફ્ટ, થીન એટલે પાતળા અને પોચા હોય છે કે થીક એન્ડ સોફ્ટ કે જાડા અને પોચા હોય છે? આપણે જોયા કેવા હોય છે? તો કે જાડા અને ગાદીવાળા હોય છે એટલે સાચો વિકલ્પ છે બી. ત્રીજું, ધ ડેસ્ક કેન નોટ બર્ન ધ કેમલ્સ ફીટ, શું છે તે ઊંટના પગને દઝાડી શકતું નથી? ઊંટના પગને શું નથી દઝાડી શકતું? હોટસન, થોન્સ, કાંટાઓ, બુશી, ઝાડીઓ કે ઝાડવાઓ? તો આપણે જોયું સૂર્યનો ગરમ તડકો છે, તાપ છે, તે તેના પગને દઝાડી શકતો નથી એટલે સાચો વિકલ્પ છે એ. વિકલ્પ નંબર 4, ડેસ્ક કેન પ્રિક ધ લાયન્સ ફીટ, શું સિંહના પગની અંદર ખૂંચી શકતું નથી? સેન્ડ, સન, થોન્સ કે ટ્રી? તો આપણે જોયું કાંટા છે તે સિંહના પગમાં ખૂંચી શકતા નથી એટલે સાચો વિકલ્પ છે સી. પેરેગ્રાફ નંબર 3, કેમલ ઇન્ટરપ્રિટિંગ એટલે કોઈ બોલતું એને વચ્ચે બોલવું, ઇન્ટરપ્રિટિંગ એન્ડ વચ્ચે બોલે છે સિંહ બોલતો તેમાં. એન્ડ યુ કેન નોટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? અને તું એક અઠવાડિયા માટે પાણી પીધા વગર પણ રહી શકતો નથી. શું તું રહી શકે છે એક અઠવાડિયું તારે પાણી જ ન પીવા દે તો? લાયન, નો આઈ કાન્ટ, ના હું તો ન રહી શકું. ઇક આઈ નીડ વોટર એવરી ડે. સિંહને પાણી કેટલું જોઈએ છે? કે સિંહને પાણી રોજ જોઈએ છે. બટ ટેલ મી કે કેન યુ ડૂ વિધાઉટ વોટર? પણ એ કે તું મને કે જોઈએ હાલ, મને કે પાણી વગર, તો તું પાણી વગર રહી શકે છે કે અઠવાડિયા સુધી? કેમલ, યસ આઈ કેન, હા હું રહી શકું છું. ધેર આર નો રિવર્સ એન્ડ લેક્સ ઇન ધ ડેઝર્ટ, જંગલની અંદર નદી કે તળાવ હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી, બોધર એટલે તેની મને કાંઈ ચિંતા નથી. બોધર એટલે ચિંતા અથવા ત્રાસ આપવો, દુઃખ આપવું એટલે બોધર. પણ તેની મને કાંઈ ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. ઊંટ કેટલું પાણી પી શકે છે? તો કે ઊંટ એક સમયમાં 200 બોટલ જેટલું પાણી પી શકે છે. લાયન, રિયલી યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક, ઓહો તો તારું પેટ ખૂબ જ મોટું છે. ઈ કેમ? કેમલ પ્રાઉડલી, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. ઊંટ અભિમાનથી કે જાય કે મારે પેટ બહુ મોટું છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પહેલું છે, હુ નીડ્સ વોટર એવરી ડે, કોને પાણીની રોજ જરૂર પડે છે? તો આપણે જોયું સિંહ અને ઊંટની વાત છે, તો આપણે જોયું સિંહને છે દરરોજ પાણીની જરૂર પડે છે. હું વારો પ્રશ્ન છે, હુની જગ્યાએ નામ લખીને બાકીનું સેન્ટેન્સ આપણે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. કોને પાણીની રોજ જરૂર પડે છે? તો આપણે જોયું સિંહને જરૂર પડે છે એટલે આપણે લખશું ધ, હુની જગ્યાએ લખશું ધ લાયન નીડ્સ વોટર એવરી ડે, સિંહને દરરોજ પાણીની જરૂર પડે છે. બીજું, હાઉ મચ વોટર કેન ધ કેમલ ડ્રિંક એટ અ ટાઈમ, એક વખતમાં ઊંટ છે કેટલું પાણી પી શકે છે? તો આપણે જોયું એક વખતમાં સિંહ છે ઊંટ 200 બોટલ જેટલું પાણી પી શકે છે. તો આપણે લખશું ધ કેમલ ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, ઊંટ છે એક સમયમાં 200 બોટલ જેટલું પાણી પી જાય છે. નેક્સ્ટ, હાઉ લોંગ કેન ધ કેમલ લીવ વિધાઉટ વોટર, પાણી વગર છે ઊંટ કેટલો સમય માટે રહી શકે છે? તો પહેલા વાક્યમાં જે આપણે જોયું અઠવાડિયું રહી શકે છે, તો આપણે લખશું ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર, ઊંટ પાણી વગર રહી શકે છે કેટલો સમય રહી શકે છે? તો કે ફોર અ વીક, એક અઠવાડિયા માટે ઊંટ પાણી વગર રહી શકે છે. વેર ડઝ ધ કેમલ સ્ટોર વોટર, ઊંટ છે તે પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? તો આપણે જોયું ઊંટ પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? સ્ટમક એટલે તેના પેટમાં કરે છે. તો આ કોની વાત થાય છે? ઊંટની વાત થાય છે. તો આપણે લખશું ધ કેમલ, પેલા કરતા લખો,
કેમલ. પછી ક્રિયાપદની વાત થાય છે, ડઝ છે એટલે સહાયક જવાબની અંદર ડઝ આવશે નહીં. ક્યુ કેની વાત થાય છે, વર્બ તરીકે શું છે, સ્ટોર. આપણે ડઝ નથી લેતા, તો ડઝ નથી લેતા એના માટે શું કરશું, તો કે જે ક્રિયાપદનું રૂપ છે એની પાછળ એસ અથવા ઈએસ પ્રત્યય લગાડી દેશું. ઈ છે એટલે આપણે ખાલી એસ લખશું, સ્ટોર્સ. કેની વાત કરવામાં આવે છે, તો કે પાણીની, વોટર. ધ કેમલ સ્ટોર્સ વોટર ક્યાં કરે છે, તો આપણે જોયું તેના પેટની અંદર કરે છે, તો આપણે લખશું ઇન ઇટ્સ સ્ટમક. છે પાણીનો સંગ્રહ તેના પેટની અંદર કરે છે. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એબીસીડી ઇન ધ બ્રેકેટ. પહેલું છે, ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર, ઊંટ છે પાણી વગર, વિધાઉટ એટલે વગર, કેટલો સમય રહી શકે છે, 7 ડેઝ, 15 ડેઝ, 21 ડેઝ કે 30 ડેઝ. તો આપણે જોયું ઊંટ છે અઠવાડિયા માટે પાણી વગર, અ વીક, તો વીકમાં કેટલા દિવસ હોય, 7 દિવસ હોય, એટલે સાચો જવાબ છે 7 ડેઝ. ઊંટ છે 7 દિવસ માટે પાણી વગર રહી શકે છે. બીજું, ધેર આર નો ડેસ્ક ઇન ધ ડેઝર્ટ, રણની અંદર શું નથી હોતું, સીસ ઓર ઓશન, સાગર કે મહાસાગરો નથી હોતા, પોન્ડ્સ ઓર પુલ્સ, રિવર ઓર સીસ કે રિવર્સ ઓર લેક. તો આપણે પાઠમાં જોયું નદી અને તળાવો છે તે રણની અંદર હોતા નથી, એટલે સાચો વિકલ્પ છે ડી. સી, ધ કેમલ કેન ડ્રિંક ડેસ્ક ઓફ વોટર એટ અ ટાઈમ, એક સમયમાં છે ઊંટ કેટલું પાણી પી જાય છે, 2 બોટલ, 20 બોટલ, 200 બોટલ કે 2000 બોટલ. તો આપણે જોયું 200 બોટલ જેટલું પાણી પી જાય છે, એટલે સાચો વિકલ્પ છે સી. ચોથું, ધ લાયન નીડ્સ વોટર ડેસ્ક, સિંહને પાણીની નીડ્સ એટલે જરૂરિયાત, સિંહને પાણીની જરૂરિયાત ક્યારે પડે છે, એવરી મિનિટ, દર મિનિટે પડે છે, એવરી વાર, દર કલાકે પડે છે, એવરી ડે, દરરોજ પડે છે કે એવરી દર અઠવાડિયે પડે છે. તો આપણે જોયું સિંહને પાણી દરરોજ જોઈએ છે, એટલે આપણે લખશું એવરી ડે, દરરોજ, સાચો વિકલ્પ છે સી. નેક્સ્ટ, 5, ધ કેમલ હેઝ અ, ઊંટને શું હોય છે, બીગ એટલે ઊંટને શું મોટું હોય છે, સ્ટમક, પેટ હોય છે, ફીટ, પગ હોય છે, ઇયર્સ, કાન હોય છે કે માઉથ એટલે મૂઢું હોય છે. તો આપણે પાઠની અંદર જોયું ઊંટને શું છે, તો કે બીગ સ્ટમક, ઊંટનું પેટ કેવું હોય છે, ખૂબ જ મોટું હોય છે, એટલે સાચો વિકલ્પ છે એ. પેરેગ્રાફ નંબર 4, કેમલ સેઝ પ્રાઉડલી, અભિમાનથી કે યસ આઈ હેવ અ બિગ સ્ટમક, હા કે મારું પેટ બહુ મોટું છે, આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, હું એક અઠવાડિયા માટે મારા ખોરાકનો સંગ્રહ કરી શકું છું, આઈ કેન ઇવન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ, અને 15 દિવસ 2 અઠવાડિયા માટે હું ખોરાકનો પણ સંગ્રહ કરી લઉં છું. 2 અઠવાડિયા માટે મને ખાવા ન દે તો ચાલે, 2 અઠવાડિયા જેટલો ખોરાકનો સંગ્રહ મારા પેટની અંદર કરી જ લઉં છું. લાયન શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, હવે સિંહને બહુ રસ પડવા માંડ્યો એની વાતમાં, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, કે ડુ યુ સ્ટોર ફૂડ, તો એ કે પાણીનો તો સંગ્રહ કરો છો પણ તું ખોરાકનો સંગ્રહ તારા પેટમાં કરી લે છો, કેમલ નો આઈ ડુ નોટ, ના હું એવું નથી કરતો, આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ, હું ખોરાકનો સંગ્રહ ક્યાં કરું છું, તો કે ખોરાકનો સંગ્રહ જે મારી ખૂંધ હોય છે એની અંદર હું ખોરાકનો સંગ્રહ કરું છું. આઈ ઇટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, એક સમયમાં હું જાજો બધો ખોરાક ખાઈ લઉં છું, તેન આઈ ડુ નોટ નીડ ઇટ વોટર ફોર અ ફોર્ટ નાઇટ, ફોર્ટ નાઇટ એટલે જેને આપણે પખવાડિયું ગુજરાતીમાં કહીએ છીએ, પખવાડિયું એટલે 15 દિવસનો સમય, અઠવાડિયું એટલે વીક, અ વીક, અને 2 અઠવાડિયા એટલે ફોર્ટનાઇટ એટલે 15 દિવસ, પખવાડિયું. આઈ ડુ નોટ નીડ ઇટ ફોર અ ફોર્ટનાઇટ, મારે 15 દિવસ માટે ખોરાકની જરૂર પડતી નથી. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, પહેલો પ્રશ્ન, હાઉ લોંગ કેન ધ કેમલ સ્ટોર વોટર, ઊંટ છે કેટલા સમય માટે પાણીનો સંગ્રહ કરી શકે છે, તો આપણે જોયું 1 વીક માટે કરી શકે છે, એટલે આપણે ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર અ વીક, ધ કેમલ અહીંયા આપ્યું છે કેન સ્ટોર વોટર કેટલું કરી શકે છે, તો કે 1 અઠવાડિયા માટે, એટલે આપણે લખશું ફોર અ વીક. બીજો પ્રશ્ન, હાઉ લોંગ કેન ધ કેમલ સ્ટોર ફૂડ, ઊંટ છે તો ખોરાકનો સંગ્રહ કેટલા સમય માટે કરી શકે છે, ધ કેમલ કેન સ્ટોર ફૂડ સંગ્રહ કરી શકે છે ફોર 2 વીક્સ, કેટલા માટે, તો કે 2 અઠવાડિયા માટે. ત્રીજો પ્રશ્ન, વેર ડઝ ધ કેમલ સ્ટોર ફૂડ, પાણીનો સંગ્રહ પેટમાં કરે છે તો અનાજનો સંગ્રહ ક્યાં કરે છે, તો કે ધ કેમલ ડઝ છે અને સ્ટોર છે, આપણે જવાબમાં ડઝ લેતા નથી, સાદો વર્તમાન કાળ છે અને પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં ડઝની જરૂર પડે છે, હકારમાં પડતી નથી, એટલે આપણે શું કરશું, તો કે વર્બના રૂપની પાછળ એસ અથવા ઈએસ પ્રત્યય લગાડી દેશું, એટલે સ્ટોર સ પાછળ એસ લાગશે. ફૂડ ઇન ઇટ્સ હમ્પ ક્યાં કરે છે, તો કે તેની ખૂંધની અંદર કરે છે. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એબીસીડી ઇન ધ બ્રેકેટ. પહેલું છે, ધ કેમલ સ્ટોર વોટર ઇન ધ, ઊંટ છે પાણીનો સંગ્રહ ક્યાં કરે છે, હમ્પ, સ્ટમક, બેક કે રિવર. તો આપણે જોયું તેના પેટની અંદર સંગ્રહ કરે છે, એટલે સાચો વિકલ્પ છે બી. બીજું, ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ધ, પાણીનો સંગ્રહ એના પેટમાં કરે છે તો ખોરાકનો સંગ્રહ ક્યાં કરે છે, હમ્પ, સ્ટમક, બેક કે ઇન્ટેસ્ટાઇન. તો આપણે ખબર છે એ ખોરાકનો સંગ્રહ છે તેની ખૂંધમાં કરે છે, ખૂંધને શું કહેવાય, HUMP, હમ્પ,
એટલે સાચો વિકલ્પ છે એ. ત્રીજું, ધ કેમલ હેઝ અ, ઊંટને શું છે, મોટું ટંગ છે, માઉથ છે, હમ્પ છે કે સ્ટમક? તો આપણે જોયું ઊંટનું પેટ ખૂબ જ મોટું છે, એટલે સાચો વિકલ્પ છે ડી, સ્ટમક. ચોથું, ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર, ઊંટ છે કેટલા સમય માટે પાણીનો સંગ્રહ છે, અ ડે, એક દિવસ માટે, અ વીક, એક અઠવાડિયા માટે, અ મંથ, એક મહિના માટે કે અ યર, એક વર્ષ માટે? તો આપણે જોયું ઊંટ છે પાણીનો સંગ્રહ છે અ વીક, એક અઠવાડિયા માટે કરી શકે છે. પાંચમું, ધ કેમલ કેન સ્ટોર ફૂડ ફોર, પાણીનો સંગ્રહ એક અઠવાડિયા માટે કરી શકે છે, તો ખોરાકનો સંગ્રહ કેટલા માટે કરી શકે છે? ટુ ડેઝ, બે દિવસ માટે, ટુ મંથ, બે મહિના માટે, ટુ વીક્સ કે ટુ અવર, બે કલાક માટે? તો આપણે જોયું બે અઠવાડિયા માટે તે ખોરાકનો સંગ્રહ કરી શકે છે.